હલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી કોન્સ્ટેબલ સ્પેશિયલ ટેસ્ટમાં ઓકે આજે આપણે વાત કરવાના છીએ આપણા મહત્ત્વના વ્યક્તિ એટલે કે મહાત્મા ગાંધી વિશે ઓકે મોહનદાસ કરમચંદ ગાંધી વિશે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનો જે તમે જોયા ન હોય અથવા જોયા હોય તો તમારું રિવિઝન થઈ જાય ચલો ફર્સ્ટ ક્વેશ્ચન આવી ગયો છે કે ગાંધીજીને રામ નામનો મંત્ર આપનાર મહિલા કોણ હતા ઓકે ગાંધીજીને રામ નામનો મંત્ર આપનાર મહિલા કોણ હતા લક્ષ્મીબાઈ રંભા ગંગુબાઈ કે ગંગાબાઈ તો સાચો જવાબ છે રંભાબાઈ જે હતા એમણે ગાંધીજીને રામ નામનો મંત્ર આપ્યો હતો ઓકે ડન ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ગાંધીજીએ કોને ભારત ભૂષણ શબ્દ કોના માટે ઉચ્ચાર્યો હતો ઓકે એટલે કે ગાંધીજીએ ભારત ભૂષણ શબ્દ કોના માટે ઉચ્ચાર્યો હતો સરદાર વલ્લભભાઈ પટેલ કેવળરામ રવિન્દ્રનાથ ટાગોર કે મદન મોહન માલવ્યા તો અહીં તમારો સાચો જવાબ છે કે ભારત ભૂષણ શબ્દ ગાંધીજીએ મદન મોહન માલવ્યા એટલે કે ડી તમારો રાઈટ આન્સર થઈ જશે મદન મોહન માલવિયા વિશે શબ્દ ઉચ્ચાર્યા હતા ડન ચલો ગાંધીજીએ મેટ્રિક્યુલેશન પરીક્ષા કયા વર્ષે પાસ કરી હતી ઓકે ગાંધીજી વિશે તમે જો જાણતા હોય ને તો આ તમારું રિવિઝન છે અને ન જાણતા હોય તો આવા ક્વેશ્ચનો તમારે એકવાર ફરી વાંચી લેવા ચલો ગાંધીજીએ મેટ્રિક્યુલેશન પરીક્ષા કયા વર્ષે પાસ કરી હતી અઢારસો બ્યાસી ત્યાંશી છ્યાસી કે સત્યાશી તો સાચો જવાબ છે અઢારસો ને સત્યાસીમાં મેટ્રિક્યુલેશનની પરીક્ષા ગાંધીજીએ પાસ કરી હતી ચલો ગાંધીજીએ સૌપ્રથમ એકલા મુસાફરી ક્યાંથી ક્યાં સુધી કરી હતી ઓકે ચલો ગાંધીજીએ એકલા ઓકે કોઈ જોડે જોડે હતું એમની મુસાફરી કયા સ્થળેથી કયા સ્થળે સુધી કરી હતી તો કે ભાવનગરથી અમદાવાદ પોરબંદરથી રાજકોટ કે રાજકોટથી અમદાવાદ કે તાપી થી સુરત તો સાચો જવાબ છે સી એટલે કે રાજકોટ થી અમદાવાદ સુધી ગાંધીજીએ સૌ વાર એકલા મુસાફરી કરી હતી ઓકે ડન છે ચલો

ગાંધીજીના પિતાના પિતાનું નામ એટલે કે ગાંધીજીના દાદાનું નામ શું હતું તુલસીદાસ ઉત્તમચંદ ઉત્તમચંદ ગાંધી ગાંધી કે કોઈ નહીં તો સાચો જવાબ છે ગાંધીજીના દાદાજીનું નામ હતું ગાંધી ઓકે હજુ હમણાં સુધી તમને ખાલી એમના પિતા એમના માતા એમના ચાર પુત્રો એમની પત્ની વિશે ખબર હતું પણ તમારે હવે એમના દાદાજીનું નામ પણ યાદ રાખવાનું છે શું નામ છે ઉત્તમચંદ ગાંધી ચલો સત્યના પ્રયોગો કુલ કેટલા ભાગમાં રચાયેલા છે ઓકે સત્યના પ્રયોગો જે છે કુલ કેટલા ભાગમાં ભાગમાં રચાયેલા રચાયેલા છે 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 કે કે કોઈ નહીં તો સાચો જવાબ સત્યના પ્રયોગો ઓકે ચલો ગાંધીજીએ બાળપણમાં કયું નાટક જોયું કે તેમનામાં સત્ય અને પિતૃભક્તિ જાગી હતી એટલે ગાંધીજીએ બાળપણમાં કયું એવું નાટક જોયું કે તેમાંથી એમણે સત્ય અને પિતૃભક્તિ જાગી હતી ઓકે તો અહીં નાટક આપેલા છે કે આહાર નીતિ હરિશ્ચંદ્ર સત્યના પ્રયોગો બુદ્ધિચરિત્ર શ્રવણ કે હરિશ્ચંદ્ર શ્રવણ તો સાચો જવાબ છે હરીશચંદ્ર શ્રવણ નામનું નાટક જોયું હતું ગાંધીજીએ બાળપણમાં તેથી એમનામાં સત્ય અને પિતૃભક્તિ જાગી હતી ઓકે ચલો ગાંધીજીની એક પછી એક કેટલી સગાઈ થઈ હતી ઓકે ગાંધીજીની એક પછી એક ઓકે એટલે કે એક નહોતી થઈ હતી એમની બે ત્રણ સગાઈ થઈ હશે તો એક પછી એક એમ કેટલી ઓકે એક બે ત્રણ પાંચ છ કેટલી સગાઈ થઈ હતી તો ઓપ્શન આપેલા છે બે ત્રણ ચાર કે પાંચ તો સાચો જવાબ છે એમની ત્રણ વાર કુલ ટોટલ સગાઈ થઈ હતી ઓકે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ બનવું ભૂલતા નહીં ચલો ગાંધીજીએ એક સાથે એક વર્ષમાં કયા બે ધોરણનો અભ્યાસ કર્યો હતો ઓકે આવા જ મોસ્ટ ટાઈમ પી ક્વેશ્ચન લઈને આપણે આવ્યા છીએ આજે ટોટલ વીસ ક્વેશ્ચનો છે વીસમાંથી તમારે કેટલા સાચા પડે છે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે ઓકે ગાંધીજી વિશે તમે ઘણું બધું વાંચવાનું બાકી હોય તો વાંચી શકો છો અને જેમણે વાંચી લીધું છે એમનું આજે રિવિઝન છે ઓકે તો ચલો ગાંધીજીએ એક સાથે એક જ વર્ષમાં કયા બે ધોરણોનો અભ્યાસ કર્યો હતો ત્રીજું ચોથું ચોથું ને પાંચમું પાંચમું કે છઠ્ઠું કે બીજું ને ત્રીજું તો સાચો જવાબ છે કે ત્રીજું અને ચોથું ઓકે ત્રીજું અને ચોથું ધોરણનો એક જ વર્ષમાં એમણે અભ્યાસ કર્યો હતો કોણે મહાત્મા ગાંધીજી ચલો ગાંધીજીએ આપઘાત કરવા કયા છોડના બી ખાધા હતા ઓકે ગાંધીજીએ આપઘાત કરવાની કોશિશ કરી હતી ત્યારે એમણે કયા છોડના બી ખાધા હતા ગાંજો રતનજીઓ ધતુરા કે અફીણ તો સાચો જવાબ છે કે એમણે ધતુરાના બી ખાધા હતા ઓકે ચલો ગાંધીજીએ બે વખત ચોરી કરી તે વખતે તેમની ઉંમર પ્રથમ અને બીજી વખતે ચોરીની ઉંમર શું હતી એટલે કે એમણે ટોટલ બે વખતે ચોરી કરી હતી પ્રથમ ઉંમર કેટલા વર્ષની હતી અને બીજી વાર જ્યારે ચોરી કરી ત્યારે એમની ઉંમર કેટલા વર્ષ હતી તો અહીં તમારો સાચો જવાબ છે સી એટલે કે પ્રથમ વખત જ્યારે ચોરી કરી ત્યારે બાર વર્ષના હતા અને સેકન્ડ ટાઈમ ચોરી કરી ત્યારે એ તેર વર્ષના હતા દંડ છે ચલો તેરમા નંબરનું ક્વેશ્ચન છે કે ગાંધીજીના પિતા કરમચંદ ગાંધીનું નિધન કયા રોગના કારણે થયું હતું ઓકે આવા જ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચનો જો પૂછાય ઓકે આવા જ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન પૂછાય તો તમને આવડવા જોઈએ મિત્રો કારણ કે હવે લેવલ વધી ગયું છે અને એક્ઝામ તો આપણી બે કલાકની થઈ ગઈ છે ઓકે એટલે ગાંધીજી વિશે તમે જો નોર્મલ વાંચ્યું હોય ને તો હવે થોડું ડિટેલમાં પણ જાણી લેજો કારણ કે બે થી ત્રણ ક્વેશ્ચનો તમને ગાંધીજીના જોવા મળશે બરાબર ચલો ગાંધીજીના પિતા હતા કરમચંદ ગાંધી એમનું નિધન કયા રોગને કારણે થયું હતું બગંદર પ્લે તાવ કે કોઈ નહીં તો સાચો જવાબ છે તમારો અહીં ભગંધનના કારણે કરમચંદ ગાંધીનું નિધન થયું હતું ચલો ગાંધીજીના પિતાના મૃત્યુ સમયે ગાંધીજીની ઉંમર કેટલી હતી એટલે કે જ્યારે ગાંધીજીના પિતા હતા કરમચંદ ગાંધી એ મૃત્યુ પામ્યા ત્યારે ગાંધીજીની ઉંમર કેટલા વરસ હતી ઓકે અગિયાર વર્ષ બાર વર્ષ પંદર વર્ષ કે સોળ વર્ષ તો સાચો જવાબ છે સોળ વર્ષ અઢારસો ને એમના પિતા મૃત્યુ પામ્યા હતા અને ત્યારે એમની ઉંમર હતી સોળ વર્ષ ચલો ગાંધીજીએ સૌ પ્રથમ ઊંટની સવારી ક્યાંથી ક્યાં જવા કરી હતી આમની આગળ એક આપણે સવાલ જોઈ ગયા કે સૌ પ્રથમ ગાંધીજીએ મુસાફરી ક્યાંથી ક્યાં કરી તો એનો તમારે મને આપણે જોઈ ગયા છે તો એનો જવાબ તમારે મને કોમેન્ટમાં કરવાનો છે અને અહીં નવો ક્વેશ્ચન છે કે ઊંટની સવારી એમણે સૌ ક્યાંથી ક્યાં જવા માટે કરી હતી ઓકે તો કે રાજકોટથી અમદાવાદ ધોરાજીથી પોરબંદર રાજકોટથી સુરત તો સાચો જવાબ છે એ લોકો ધોરાજીથી પોરબંદર સુધી સૌ પ્રથમ વખત ઊંટ પર બેસીને ગયા હતા ડન ચલો ગાંધીજી વિલાયત ગયા ત્યારે એમની ઉંમર શું હતી એટલે કે ગાંધીજી જ્યારે ફોરેન ગયા વિલાયત એટલે બાર ગામ ઓકે એ લોકો દક્ષિણ આફ્રિકા ગયા હતા ને બધાને ખ્યાલ હશે કે દક્ષિણ આફ્રિકા માટે એ લોકો ગયા હતા ત્યાં અભ્યાસ કરવા માટે તો એના માટે શબ્દ છે કે વિલાયત ગયા ત્યારે એમની ઉંમર શું હતી એકવીસ વર્ષ સત્તર વર્ષ કે અઢાર વર્ષ તો આ સવાલ તમારા માટે છે હું તમને દર વખતે કહેતો હું છું કે ફિફ્ટી ફિફ્ટી આપણે કરતા હોઈએ છીએ તો સત્તર અથવા અઢાર વર્ષ ઓકે તો આ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે આ તમારા માટે મોસ્ટ આજેનો તમારો સવાલ છે હમણાં આગળ આપણે જોયો કે સૌ પ્રથમ વખત ગાંધીજી મુસાફરી ક્યાંથી ક્યાં કરી હતી એ તો આપણે આગળ જોઈ ગયા છે એ પણ તમારે કોમેન્ટ કરવાનું છે અને આજના માટેનું તમારો સોળમા નંબરનું ક્વેશ્ચન છે કે જ્યારે વિલાયત ગયા ત્યારે ઉંમર શું હતી સત્તર વર્ષ કે અઢાર વર્ષ બરાબર ચલો ગાંધીજી બેરિસ્ટર થવા ઇંગ્લેન્ડ પહોંચ્યા પછી સૌપ્રથમ પ્રથમ કઈ હોટલમાં રોકાયા હતા ઓકે થ્રી સ્ટાર હોટલ એલિઝાબેથ હોટલ ધ મૂન હોટલ કે કોઈ નહીં તો સાચો જવાબ છે કે એ લોકો ધ મૂન નામની હોટલમાં સૌપ્રથમ પ્રથમ ઇંગ્લેન્ડમાં ગયા ત્યારે રોકાયા હતા ચલો ફટાફટ આપણે લઈએ છીએ કારણ કે વિડીયો ઘણો લાંબો થઈ જાય છે પછી લોકો સ્કીપ કરીને જોઈએ છે એના કરતાં આપણે તમારે ખાલી વીસમાંથી કેટલા સાચા પડે છે તમારે નોટ કરતા જવાનું છે અને વિડીયોને જો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકવાનું નથી ચલો ગાંધીજીએ અઢારસો ને સત્યાસીમાં મેટ્રિક્સ પાસ કરી તે યુનિવર્સિટી કઈ હતી ઓકે ગાંધીજીએ કયા વર્ષમાં મેટ્રિક પાસ કરી હતી તો અઢારસો ને સત્યાસીમાં એક સવાલ હજુ થઈ ગયો બરાબર આમાંથી તમે માઇન્ડ કરી શકો છો કે ગાંધીજીએ અઢારસો ને સત્યાશીમાં મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી તો તે યુનિવર્સિટી કઈ હતી તો સેન્ટ્રલ યુનિવર્સિટી કલકત્તા યુનિવર્સિટી બોમ્બે યુનિવર્સિટી તો સાચો જવાબ છે બોમ્બે યુનિવર્સિટી અઢારસો ને સત્યાસી માં મહાત્મા ગાંધીએ મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી બોમ્બઈ યુનિવર્સિટીમાંથી ચલો ગાંધીજી યુકેથી ભારતના બોમ્બઈ બંદરે ઉતર્યા કે પહોંચ્યા આ સ્ટીમોનું નામ શું હતું એટલે કે ગાંધીજી જ્યારે યુકેથી ભારત આવ્યા ત્યારે બોમ્બઈના બંદરે ઉતર્યા હતા તો એ બંદરે કયા સ્ટીમરમાં આવ્યા હતા અથવા સ્ટીમરનું નામ જણાવો તો સ્ટીમરનું નામ છે આસામ વીજળી ટાઇટની કે કોઈ નહીં તો સાચો જવાબ છે કે ગાંધીજી જ્યારે યુકેથી ભારત આવ્યા તો મુંબઈમાં આવ્યા ત્યારે એ આસામ નામના સ્ટીમરમાં ઉતર્યા હતા ઓકે ચલો આજનો લાસ્ટ ક્વેશ્ચન છે કે ગાંધીજી શું બનવા માગતા હતા ઓકે આપણે હમણાં એલ આરડીમાં કોન્સ્ટેબલ બનવાનું છે ઓકે બીજું કંઈ નથી ખાદી સિવાય કંઈ ખપે નહીં જોવા બદલ તમારો થેન્ક યુ ફોર વોચિંગ ઓકે થેન્ક યુ ફોર આભાર તમારો તમારા માટે ક્વેશ્ચન છે કે ગાંધીજીની બકરીનું નામ શું હતું ઓકે ગાંધીજી પાસે કે પર્સનલ બકરી રાખતા હતા પ્રાઇવેટ બકરી એનું નામ શું હતું તો મળીએ છીએ બીજા લેક્ચરમાં ગાંધીજી વિશેના જો બને કોમેન્ટ આવે તો આપણે બીજા હજુ હમણાં આપણે વીસ ક્વેશ્ચન લીધા છે તો બીજા ત્રીસ ક્વેશ્ચનો મોસ્ટ ટાઈમ ભી લઈને આવીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ ફોર વોચિંગ વિદ્યાર્થી મિત્રો